હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક વખત બનાવીને આખું વર્ષ ખાઈ શકાય એવા રાયતા મરચાનું અથાણું બનાવીશું. જે રાયતા મરચાનું અથાણું બનાવવા માટે આપણે મરચા લેવાના છીએ, તે મરચા આપણે ઘરના ગાર્ડનમાંથી હાર્વેસ્ટ કરીને તેમનું અથાણું બનાવીશું. તો આપણે સૌથી પહેલાં ગાર્ડનમાંથી મરચાને હાર્વેસ્ટ કરી લઈશું. તો અહીં આપણે ગાર્ડનમાં બહુ બધી અલગ અલગ ટાઈપની મરચી વાવી હતી, તો બહુ બધા મરચા હાર્વેસ્ટ કરી રહ્યા છે. તો આ મરચાનો કલર તમને થોડોક લાઇટ ગ્રીન દેખાશે, પણ મરચા તીખા એવા છે એટલે તેમનું અથાણું બહુ જ સરસ બનશે. મતલબ કે મોળા મરચાથી અથાણું બનાવતા હોઈએ અને તે પણ આખા વર્ષ માટે, તો અથાણું સારું નથી રહેતું. તો ખાસ કરીને આપણે તીખા મરચા હોય તેનાથી જ અથાણું બનાવવાનું, એટલે આખું વર્ષ સારું રહેશે અને ખાવામાં પણ સરસ લાગશે. તો આપણે ગાર્ડનમાંથી મરચાને હાર્વેસ્ટ કરી લઈશું. તો આપણે અલગ અલગ ટાઈપના મરચા ગ્રો કર્યા હતા, તો બહુ બધી અલગ અલગ ટાઈપની વેરાયટી તમને જોવા મળશે. અને આપણે ફક્ત બે મરચાના સોડવામાંથી જ આપણે મરચાને હાર્વેસ્ટ કરીશું, તો એક જારી આપણી મરચાની ભરાશે એટલા બધા મરચા આપણા આવ્યા હતા. તો અહીંયા મેં એક જારી ભરીને મરચાંને હાર્વેસ્ટ કરી લીધેલા. હવે આપણે આ મરચાંને પહેલાં ધોઈ લઈશું, પછી તેને વચ્ચે કટ લગાવીશું. તો મરચાંને મેં અહીંયા ધોઈને રેડી કરી લીધેલા. હવે આપણે જો રાયતા મરચાંનું અથાણું બનાવતા હોઈએ અને જો તમારે મરચાંને આખા રાખવા હોય તો પણ રાખી શકો, એક મરચાંના બે ભાગ કરવા હોય તો પણ કરી શકો, અને નાના નાના ટુકડામાં તમારે અથાણું બનાવવું હોય તો પણ તમે કરી શકો. પણ હું આ મરચાંને કટ નથી કરતી, બસ ફક્ત વચ્ચે જ કટ લગાવીશ, અને અંદર બીયા હોય તે પણ હું નથી કાઢવાની, કેમ કે મરચાં જેટલા તીખા હોય એટલું જ અથાણું સારું બનશે. તો આવી રીતના આપણે બધા જ મરચાંની વચ્ચે કટ લગાવી લઈએ. તો મેં જેટલા મરચાંને હાર્વેસ્ટ કર્યા હતા તે બધાને વચ્ચે કટ લગાવી લીધેલો. હવે આપણે આ મરચાંને આથવા માટે હવે એક મોટા વાસણમાં બધા જ મરચાં નાખી દઈશું. તો જ્યારે પણ આપણે મરચાંને આથીએ ત્યારે મોટું વાસણ લેવાનું, એટલે હલાવવામાં આપણને ઈઝી રહે. હવે આપણે આ મરચાંમાં નાખીશું બહુ બધું મીઠું. જેટલા મરચાંનું તમારે અથાણું બનાવવાનું હોય એ હિસાબથી મીઠું નાખવાનું, અને મરચાંમાં થોડુંક મીઠું વધારે રાખવાનું એટલે અથાણું સારું રહે. તો આપણે મરચાં તો વધારે જ લીધેલા છે, તો 10 થી 12 ચમચી જેટલું આપણે મીઠું નાખીશું. તો અહીંયા મેં 10 મોટી ચમચી ભરીને મીઠું એડ કરી દીધેલું. હવે નાખીશું આપણે 2 થી 3 ચમચી મોટી ભરીને હળદર. તો હળદર થોડીક વધારે નાખવાની, એટલે મરચાનો કલર યલો આવે એટલા માટે આપણે હળદર એડ કરીશું. તો અહીંયા 3 ચમચી જેટલી મેં હળદર એડ કરેલી. હળદર મીઠું ન ખાઈ જાય એટલે લાસ્ટમાં આપણે નાખીશું વિનેગર. ખાસ કરીને આપણે વિનેગર જ એડ કરવાનું. લીંબુનો રસ પણ તમે નાખી શકો, પણ તેનાથી અથાણું આપણું ખરાબ થઈ શકે, અને વિનેગર નાખવાથી 100% તમારું અથાણું ખરાબ નહીં થાય. તો 1 કપ જેટલું હું વિનેગર એડ કરી. વિનેગર, મીઠું, હળદર બધી જ વસ્તુ આપણે એડ કરી દીધેલી. હવે સરસ રીતે મરચાંને ઉછાળી ઉછાળીને મિક્સ કરી લેશું, એટલે મરચાંની અંદર વિનેગર, મીઠું અને હળદર મિક્સ થઈ જાય. તો આવી રીતના મરચાંને મિક્સ કરીને હવે આપણે આ મરચાંને રેસ્ટ કરવા મૂકી દઈશું 2 દિવસ માટે, અને વચ્ચે વચ્ચે આપણે 2 થી 3 કલાક પછી મરચાંને હલાવતા રહેવાના, એટલે મરચાંમાં મીઠું, હળદર અને વિનેગર સરસ રીતે મિક્સ થઈ જાય. તો આપણે 2 દિવસ માટે આ મરચાંને રેસ્ટ કરવા મૂકી દઈએ.
તો 2 દિવસ પછી આપણે મરચાંને જોઈ રહ્યા છીએ, તો આપણા મરચાં સરસ રીતે ગળી ગયા છે અને ટેસ્ટ કર્યા હતા તો અંદર સરસ ખટાશ અને મીઠું સરસ મિક્સ થઈ ગયા છે, એટલે મરચાંનો ટેસ્ટ પણ આવી રહ્યો છે અને મરચાં ખાટા પણ થઈ ગયા છે. તો આવી રીતના મરચાંનો કલર થઈ જવો જોઈએ. હવે આપણે આ મરચાંને ધોવાના નથી, ડાયરેક્ટલી આપણે સૂકવવા મૂકી દઈશું. તો મેં અહીંયા ટિશ્યુ પેપર લીધેલું, તેના ઉપર હું મરચાંને સૂકવી લઈશ. આપણે તડકામાં મરચાંને નથી સૂકવવાના, પંખાની નીચે જ મરચાંને સૂકવવા મૂકી દઈશું. તો નીચે મેં પેપર મૂકીને તેના ઉપર ટિશ્યુ પેપર મૂકી દીધું હતું, એટલે પાણી હોય તે પેપર લઈ લે. તો આવી રીતના મરચાંને ફેલાવીને આ મરચાંને આપણે આખો દિવસ માટે સૂકવવા મૂકી દઈશું. પછી તેમનું બનાવીશું અથાણું. તો 1 દિવસ અને 1 રાત મેં આ મરચાંની પંખાની નીચે જ રાખ્યા હતા, તો આપણા મરચાં સુકાઈને રેડી થઈ ગયા હશે. તો હવે આપણે તેમનો બનાવીશું સંભાર. તો સંભાર બનાવવા માટે આપણે જે પીળી રાઈ આવે ને તે લીધેલી છે. રાઈ 2 કલરમાં આવે, એક પીળી આવે અને એક પર્પલ જેવી આવે, બેમાંથી તમે કોઈ પણ લઈ શકો. અને રાઈ ન લેવી હોય તો રેડીમેડ રાઈના કુરિયા આવે ને તે પણ આપણે લઈ શકીએ. તો મારી પાસે અત્યારે રેડીમેડ રાઈના કુરિયા નહોતા, તો મારી પાસે જે પીળી રાઈ હતી તેનાથી હું કુરિયા બનાવી લઈશ. જે રેડીમેડ કુરિયા મળતા હોય ને તે રાઈ માંથી જ બનતા હોય છે. અને પીળી રાઈ થી આપણે કુરિયા બનાવીએ ને તો તેને ફોતરા કાઢવાની પણ જરૂર નથી પડતી, પણ પર્પલ કલર ની રાઈ માંથી આપણે કુરિયા બનાવીએ ને તો અંદર થી પીળા કુરિયા હોય અને બહાર થી પર્પલ કલર ના ફોતરા હોય તો ફોતરા ને આપણે બધા જ કાઢવા પડે. એટલે કુરિયા હંમેશા પીળી રાઈ થી જ બનાવવાના. તો આ રાઈ ને આપણે ક્રશ કરીને રેડી કરી લઈએ, તે પણ ખાંડણી થી. તો અહીંયા મેં રાઈના કુરિયા બનાવીને રેડી કરી લીધેલા. હવે આ રાઈના કુરિયામાંથી હું ફોતરા નહીં કાઢું, ડાયરેક્ટલી જ આવી રીતના કુરિયા બનાવીને તેનો સંભાર બનાવી લઈશ. તો જેટલો સંભાર આપણે મરચામાં નાખવો હોય એટલા કુરિયા આપણે બાઉલમાં લઈ લેવાના. તો 1 કપથી થોડાક વધારે મેં રાઈના કુરિયા લીધેલા, તેમાં નાખીશું આપણે હળદર. હળદર આપણે મરચામાં પણ નાખેલી અને કુરિયામાં પણ નાખવાની. હવે વચ્ચે 1 ચમચી જેટલી આપણે નાખીશું હિંગ. હિંગ નાખીને કુરિયાને મિક્સ નથી કરવાના, તેની ઉપર આપણે ગરમ તેલ એડ કરીશું. તો આવી રીતના કુરિયામાં હિંગ અને હળદર એડ કરી દેવાના. હવે બીજી બાજુ કુરિયાની અંદર નાખવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો 1 કપ લેશું આપણે તેલ. તેલને સરસ રીતે ગરમ કરી લેવાનું, જેવી રીતના શાક બનાવતા હોય અને તેનું તેલ ગરમ કરતા હોય એવું જ ગરમ કરવાનું. તેલ ગરમ થઈ ગયું છે તો ગરમ તેલ આપણે કુરિયામાં એડ કરી દઈશું. હિંગની ઉપર તેલ નાખવાનું એટલે ફ્લેવર સરસ આવે. તો જ્યારે પણ આપણે આ મેથીના કુરિયાનો સંભાર બનાવીએ ત્યારે ખાસ કરીને તેમાં હિંગ જરૂરથી નાખવી. હિંગ નાખવાથી આ સંભારનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો આપણે બધું જ તેલ એડ કરી દીધેલું, થોડું થોડું કરીને આપણે તેલ નાખવાનું, એક સાથે નથી નાખવાનું. તો આવી રીતના થોડું થોડું તેલ નાખતા જવાનું અને કુરિયાને મિક્સ કરતા જવાનું. હવે આપણે આ સંભારને એકદમ ઠંડો કરવા મૂકી દઈશું. ઠંડો થઈ જશે ને પછી આપણે મરચામાં એડ કરીશું. તો અહીંયા આપણો સંભાર એકદમ ઠંડો થઈ ગયો છે. અને આ સંભારની અંદર હું મીઠું નથી નાખતી, કેમ કે મરચામાં પણ ભરપૂર આપણે મીઠું એડ કરેલું એટલે. પણ જો તમારા મરચા મોળા લાગતા હોય તો સંભારમાં ખાસ કરીને મીઠું એડ કરવાનું, નહીતર મરચા ચીકણા થઈ જશે. પણ ભરપૂર મીઠું મેં મરચામાં નાખ્યું હતું એટલે હું ઉપરથી નહીં નાખું. અને થોડુંક તમારું અથાણું જો ખારું થઈ જશે ને તો ટેન્શન નહીં લેવાનું, કેમ કે ખારું અથાણું બિલકુલ ખરાબ નહીં થાય. પણ મોળું હશે ને તો અથાણું ચીકણું પણ થઈ જશે અને ખાવામાં પણ સારું નહીં લાગે. કે તો 1 મોટા વાસણમાં મરચાને લઈને આપણે આ સંભાર એડ કરી દેવાનો અને સરસ રીતે રાઈના કુરિયાનો સંભાર અને મરચાને આપણે મિક્સ કરી લેવાના. તો આવી રીતના આપણે આખા વર્ષ માટે રાયતા મરચાનો અથાણું બનાવી શકીએ છીએ અને આખું વર્ષ તમારું અથાણું સારું રહેશે. એકવાર તમે જરૂરથી બનાવજો, બધાને બહુ જ ભાવશે અને મસ્ત એવા તીખા મરચા છે એટલે એમાં વિનેગર નાખીએ તો તીખા, ખાટા અને ખારા એટલા ટેસ્ટી લાગે કે આ અથાણું આપણે થેપલા, ભાખરી બધાની સાથે સારું લાગશે. તો અહીંયા આપણે સરસ રીતે મરચાંને મિક્સ કરી લીધેલા. હવે આપણે આ મરચાંને એક પ્લાસ્ટિકના ડબ્બામાં કે કાચના ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી દેવાના. આખું વર્ષ આ અથાણું સારું રહેશે. તો આવી રીતના આપણે આખા વર્ષ માટે અથાણું બનાવીને સ્ટોર કરી શકીએ છીએ અને ખાવાની મજા પડી જશે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.